ઓનલાઈન શિક્ષણમાં બધાનું સ્વાગત છે. હવે આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીઆઈ વિષયની અંદર વિભાગ 1 જે છે એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર એ વિભાગની અંદર આપણે ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું. હવે ચેપ્ટર નંબર 4, આ ચેપ્ટર નંબર 4 છે એ વીમા સેવા અંગેના પત્રો છે. કોઈ વ્યક્તિ વીમો ઉતરાવવા માંગતો હોય તો એ અંગે કેવી રીતે પત્રવ્યવહાર કરવાનો આવે છે એ અંગેનો આખું પ્રકરણ છે. હવે આ પ્રકરણની અંદર એક વાક્યનો એક પ્રશ્ન પૂછાય છે અને એક વિકલ્પ, અને ત્યાર પછી 5 ગુણની અંદર એક પત્ર પૂછાય છે વીમા સેવાને લગતો. અને બરાબર આપણે પત્રનો પૂરતો અભ્યાસ કરશું એટલે આપણે ખ્યાલ આવશે કે આ પ્રકારના પત્રો છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, અને જેવા પત્રો જે છે અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયા છે આપણે એનો મહાવરો વધારે કરીશું. બરાબર, તો આ ચેપ્ટર જે છે એનું હેડિંગ છે વીમા સેવા અંગેના પત્રો. બરાબર, હવે આપણે ચેપ્ટર નંબર 1 જે જોયું હતું એમાં બેંકની સેવાને લગતા પત્રો આપણે જોઈ ગયા હતા. હવે આ જે બેંક સેવાને લગતા પત્રો છે એમાં આપણે બેંકની વિવિધ પ્રકારની સેવાઓનો ઉપયોગ કરતા હતા, એની સામે કોઈ વિનંતી કરતો પત્ર લખતા હતા, કોઈ સુવિધા મેળવવા માટે બેંકની કોઈ પણ ફરિયાદ કરતો કે બેંક સામે કોઈ ફરિયાદ હોય તો એની આપણે ફરિયાદ કરતો પત્ર લખતા હતા. બરાબર, તો વિનંતી અને ફરિયાદ એ મુખ્ય વસ્તુ છે બેંક સાથે પત્રવ્યવહારમાં. હવે જ્યારે આપણે વીમા અંગેની સેવાની વાત કરવાની છે ત્યારે વીમો એટલે શું આપણે પ્રશ્ન મોટો હોય થાય. આપણે 11મા ધોરણની અંદર ખ્યાલ છે કે વીમો શું હોય, વીમો ઉતારનાર કંપની કઈ કઈ છે, વીમો ઉતારનાર કંપની અને વીમો મેળવનાર વ્યક્તિ જે છે એ બંને વચ્ચેનો સંબંધ કેવો હોય છે, કેવા સિદ્ધાંતને આધારે વીમો અને વીમો ઉતારવામાં આવે છે, વીમા કંપની બંધન કરતા છે. બરાબર, વીમો ઉતારનાર જે વ્યક્તિ છે ઇન્સ્યોરર કહેવાય એને, એ પણ કેવી રીતે બંધન કરતા છે, નિયમો એ વગેરેનો આપણે ધોરણ 11ની અંદર પૂરો અભ્યાસ આપણે કર્યો છે વાણિજ્ય વ્યવસ્થાની અંદર. બરાબર, તો વધારે આપણે એની ડિટેલમાં નહીં જતા, સીધું આપણે વીમો એ કેવા પ્રકારનો વીમો છે અને વીમો એટલે શું એક થોડીક ઝલક મળી લે ઉપરથી. તો સામાન્ય રીતે વીમો છે એ ભવિષ્યમાં આવનારી કોઈ પણ આફત છે અથવા તો કોઈ અનિશ્ચિતતા સામે રક્ષણ મેળવવા માટે જે આખી પ્રવૃત્તિ કરવામાં આવે છે એને વીમો કહેવામાં આવે છે સામાન્ય રીતે. બરાબર, જેમ કે માણસનું કોઈ પણ જીવન છે એ નિશ્ચિત નથી કે આટલા વર્ષે જીવશે, આ વસ્તુ થશે, આ વસ્તુ થશે. બરાબર, કોઈ એવું નિશ્ચિત હોતું નથી. હવે શક્ય છે કે અકસ્માત થઈ શકે, બરાબર, કોઈ એવી ગંભીર બીમારી આવી જાય તો માણસનું મૃત્યુ થઈ શકે અથવા તો એ અપંગ પણ થઈ શકે વગેરે પ્રવૃત્તિ થઈ શકે. બરાબર, તો આ બધા આકસ્મિક પ્રવૃત્તિ છે અને આકસ્મિક પ્રવૃત્તિને આપણને ઘણું બધું નુકસાન થાય છે. બરાબર, તો આવી અનિશ્ચિતતા જે છે બરાબર એની સામે આપણને આર્થિક રીતે પૂરું રક્ષણ મળે, આર્થિક રીતે એટલે નાણાકીય રીતે પૂરતું રક્ષણ મળી રહે એના માટે થઈ, અને જે વ્યક્તિ વીમો ઉતરાવે છે બરાબર એને જો કોઈ અકસ્માત થાય, કોઈ ગંભીર માંદગી કે બીમારી થાય, એ વીમાના પ્રકાર અનુસાર હોય એ પ્રવૃત્તિ થાય, તો એની સામે વીમાની રકમ છે એ નાણાં વીમા કંપની જે છે એ વીમાધારકને ચૂકવતી હોય છે. બરાબર, જેને આપણે સામાન્ય રીતે વીમો કહીએ છીએ. અને કોઈ પણ અનિશ્ચિત ભવિષ્યમાં થનારી કોઈ પણ બનાવ છે એ નિશ્ચિત હોતો નથી. બરાબર, ક્યારે આકસ્મિક વસ્તુ ક્યારે બની જાય એ આપણને કોઈને ખબર હોતી નથી, એટલા માટે આપણે આપણું જીવન સુરક્ષિત રાખી શકીએ, બરાબર, આર્થિક રીતે શ્રદ્ધા રહી શકીએ એના માટે શું કરવામાં આવે છે, વીમો ઉતારવામાં આવે છે. બરાબર, વીમા ઘણા પ્રકારના હોય છે. અહીંયા પહેલાં આપણે વીમાના પ્રકારો વિશે સમજૂતી મળવાની છે કે જીવન વીમો વિશે સમજૂતી મળવાની છે. હવે જીવન વીમો અને અન્ય જે વીમા છે એને શું કહેવાય, તો સૌપ્રથમ પહેલાં જીવન વીમાનો અર્થ લઈએ તો જીવન વીમાનું ની અંદર વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને અથવા વીમાધારક અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે તેને વીમા રકમ ચૂકવવાની શરતે જે વીમો લેવામાં આવે તેને જીવન વીમો કહે છે. બરાબર, હવે અહીંયા કોઈ પણ એક વ્યક્તિ હોય, આ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, બરાબર, એવા સંજોગોની અંદર આ વ્યક્તિ જે છે એ વીમો ખરીદે. બરાબર, આ વીમો ખરીદવો એટલે કે વીમો જે ખરીદવામાં આવે છે વીમાધારક દ્વારા, આ વીમો અને વીમા કંપની અને આ જે વીમો લે છે એ વ્યક્તિ એ અને વીમા કંપની વચ્ચે એ વચ્ચે કરાર કરવામાં આવે છે. બરાબર, એક સામાન્ય સમજૂતી કરવામાં આવે છે બંને વચ્ચે કે આ પ્રવૃત્તિ થશે તો અમુક કેસની અંદર એવું હોય કે જો જીવનનો વીમો હોય તો શું હોય, આ જીવનનો વીમો હોય છે અને હયાતીનો વીમો હોય છે, એનો પ્રકાર આપણે આગળ ભણશું. પણ સામાન્ય રીતે એમ નક્કી કરે કે ભાઈ આ એ વ્યક્તિ છે એ 20 વર્ષની ઉંમર માટે 20 વર્ષ સુધીનો વીમો લે છે. બરાબર, આ એ વ્યક્તિ છે એ 20 વર્ષનો વીમો લે છે. હવે આ વીમો લીધા પછી આ
વીમાની અંદર જે પણ રકમ મળે છે એમાં સૌપ્રથમ પહેલાં વીમાધારક જે છે એણે વીમા કંપનીને દર વર્ષે નિશ્ચિત કરેલી મુદત પ્રમાણે કે નિશ્ચિત કરેલી રકમ જે છે એ વીમા પ્રીમિયમ તરીકે ભરવી પડશે. બરાબર, વીમાનું પ્રીમિયમ આપણે ભરીએ તો વીમા કંપની એ સ્વીકારે અને પછી વર્ષ પૂરા થાય એટલે વર્ષ પૂરા થયા પછી આપણી ભરેલી રકમ એના પર જે વ્યાજ મળતું હોય અને બોનસ મળતું હોય એ રકમ આપણને વીમા કંપની પરત કરે. બરાબર, આ આખી વીમાની પ્રોસિજર છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ છે એને 20 વર્ષની મુદત માટે વીમો ખોલાવ્યો, એની ઉંમર ધારો કે અત્યારે 25 વર્ષની ઉંમર છે આ વ્યક્તિ એની, અને એને 25 વર્ષની ઉંમરે 20 વર્ષની મુદત માટેનો વીમો ઉતરાયો, એ દર વર્ષે, બરાબર, તમે વર્ષે પણ ભરી શકો છો, પ્રીમિયમ ભરવાની મુદત અલગ અલગ હોઈ શકે. બરાબર, તમે માસિક ભરી શકો, ત્રિમાસિક ભરી શકો, અર્ધવાર્ષિક ભરી શકો. બરાબર, માસિક એટલે દર મહિને તમારે વીમાની રકમ પ્રીમિયમ જે ભરવું પડશે. બરાબર, પછી ત્રિમાસિક આવે, પછી અર્ધવાર્ષિક, અર્ધવાર્ષિક અને પછી આવે વાર્ષિક. આ તમે ચાર પ્રકારે વીમાની જે પ્રીમિયમ છે એ વીમા પ્રીમિયમ ભરી શકાય છે. બરાબર, માસિક એટલે દર મહિને તમને લાગે કે મારી ક્ષમતા ધારો કે દર મહિને 1000 રૂપિયા ભરવાની હોય તો આપણે દર મહિને 1000 રૂપિયા ભરીએ. બરાબર, પછી ત્રિમાસિક ભરવું હોય તો એની સમય ગણતરી કરવા જાઓ તો ત્રિમાસિકમાં 3000 રૂપિયા 3 મહિને. બરાબર, આ 3 માસે ભેગા થાય ત્રિમાસિક ક્વાર્ટર કહેવાય અંગ્રેજીની અંદર. પછી અર્ધવાર્ષિક જે છે એટલે કે સેમી એન્યુઅલી. બરાબર, વાર્ષિક જે આપણે કહેતા હોય એમાં 6 માસ તમારું પ્રીમિયમ ભરવાનું. બરાબર, એક મહિનાની જો તમારી ક્ષમતા 1000 રૂપિયા ભરવાની હોય તો 6 મહિનાની 6000 ને 12 મહિનાની 12000 રૂપિયા તમે ભરી શકો જે તમારી ક્ષમતા હોય પ્રમાણે. બરાબર, એટલે પ્રીમિયમ ચૂકવવાની આ 3 મુદત હોય એમાં ધારો કે આ વ્યક્તિએ વાર્ષિક પ્રીમિયમ મુદત નક્કી કરી હોય કે દર વર્ષે 10000 રૂપિયા ભરશે. બરાબર, વીમા પ્રીમિયમ તરીકે વર્ષે 10000 રૂપિયા ભરશે. હવે જો આ 20 વર્ષની અંદર આ એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એટલે કે અત્યારે 25 વર્ષની ઉંમર છે. બરાબર, તો 20 ગણવા જઈએ એટલે 45 વર્ષની ઉંમર થાય તો 45 વર્ષની ઉંમર સુધી જો આ વ્યક્તિ જીવે તો જે પણ રકમ એણે ભરી છે પ્રીમિયમ પેટે એ ઉપરાંત કંપની વીમા કંપની છે એના પર વ્યાજ આપે અને એની સાથે બોનસ આપવામાં આવે. બરાબર, એટલે એ જે રકમ જે છે એ વીમાધારકને જો મુદત પૂરી થાય અને મળે, બરાબર, મુદત પૂરી થાય અને વ્યક્તિ જીવિત છે તો એને જ મળવાની છે. બરાબર, જીવન વીમો છે. પણ એવું થાય કે 25 વર્ષની ઉંમરે વ્યક્તિએ વીમો લીધો છે, 20 વર્ષની મુદતનો વીમો છે, આની કદાચ 45 વર્ષે રકમ મળવી જોઈએ, એના બદલે 40 કે 42 વર્ષની ઉંમરે કોઈ આકસ્મિક સંજોગથી આ વ્યક્તિ એનું મૃત્યુ થઈ જાય તો એવા સમયે જે પણ વીમાની રકમ જે છે એ આ વ્યક્તિને નહીં મળે પણ એના જે વારસદાર છે, બરાબર, એને આપવામાં આવશે. આને કહેવાય જીવનનો વીમો સામાન્ય રીતે જોવા જઈએ તો. બરાબર, એટલે કે વીમો ઉતારનાર વ્યક્તિ છે એ વીમો ઉતારતી વખતે એની જે મુદત છે એ મુદત અને પ્રીમિયમની ચૂકવણી કરે અને એ મુદતની અંદર જો વ્યક્તિ જીવિત હોય તો એને નાણાં મળે, વીમાની રકમ જે છે એને ભરે છે અને પૈસા એને મળે. જો એ જીવિત ના હોય અને મૃત્યુ પામી ગયો હોય, બરાબર, કે મૃત્યુ પામ્યો હોય તો એવા સમયે એના જે પણ વારસદાર છે, બરાબર, એને વીમાની રકમ સોંપવામાં આવે છે. એનું કારણ એ છે કે કુટુંબને કે પરિવારને આર્થિક રીતે કોઈ તંગી ન પડે એટલા માટે થઈ અને લોકો જીવનનો વીમો કે હયાતીનો વીમો ઉતારતા હોય છે. બરાબર, આ વાતથી આપણે જીવન વીમાની. હવે આ જીવન વીમાની અંદર 2 પ્રકારો પડે છે, એક છે આજીવન વીમો, બરાબર, અને બીજો જે છે એ હયાતીનો વીમો. પહેલાં આપણે આજીવન વીમાની વાત કરીએ કે આજીવન વીમો એટલે શું કહેવાય. હવે સૌપ્રથમ પહેલાં આજીવન વીમો એટલે આપણને નામ પરથી જ ખ્યાલ આવે છે કે આજીવન, બરાબર, હોલ લાઈફ ઇન્સ્યોરન્સ આને કહેવામાં આવે છે. હવે આ આજીવન વીમો જે છે એની અંદર જોશો તો વીમાધારકનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમાની રકમ મળે તેવા વીમા કરારને આજીવન કે આખી જિંદગીનો વીમો કહેવામાં આવે છે અને અંગ્રેજીની અંદર હોલ લાઈફ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. બરાબર, હોલ ઇન્સ્યોરન્સ કે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આને કીધું એ પ્રમાણે કે કોઈ એ વ્યક્તિ જે છે એને વીમો ઉતારો છે, ભારતની અંદર સૌથી જાણીતી કંપની છે વીમો ઉતારવા માટે LIC છે, બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ છે. હવે એ વ્યક્તિ છે એની ઉંમર ધારો કે 30 વર્ષની હોય અને આ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે વીમો ઉતારે અને નક્કી કરે કે મારું મૃત્યુ થાય પછી મારા પરિવારને આટલી રકમ મળવી છે. બરાબર, તે પ્રમાણે આ વ્યક્તિ છે એ વીમાનું પ્રીમિયમ ચૂકવે કંપનીને. બરાબર, અને જેવું આનું મૃત્યુ થાય એટલે જે પણ કિંમતના કે જે પણ પ્રીમિયમ એને વીમો લીધો હોય એ બધી જ રકમ કોને મળે, એના વારસદારને મળે.
બરાબર. અને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પણ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજી અંદર, ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આમાં જો વ્યક્તિ નિશ્ચિત કરેલી મુદતે જીવતો હોય તો પછી કશું જ મળતું નથી. બરાબર. એટલે જે પણ વ્યક્તિ છે એ વીમો ઉતારનાર વ્યક્તિ જેનું મૃત્યુ થાય પછી જેના વારસાના પૈસા મળે એને આપણે શું કહીએ છીએ, આજીવનનો વીમો કહેવામાં આવે છે. બરાબર. વ્યક્તિનું મૃત્યુ થાય, મૃત્યુ થયા પછી અને વારસદારને વીમાની રકમ મળે એવા વીમાને આપણે આજીવન વીમો તરીકે ઓળખીશું. બરાબર. આગળ જોઈએ, આ પ્રકારના વીમામાં વીમાધારકે પ્રીમિયમની રકમ બરાબર પોતે ભરવાની હોય છે, જીવે ત્યાં સુધી નક્કી કરેલ સમય સુધી ભરવી પડે છે અને તેના મૃત્યુ બાદ જ બોનસ સહિતની રકમ તેના વારસદારને મળે છે. બરાબર. અહીંયા જો એ વ્યક્તિનું મૃત્યુ થાય પછી જ એના વારસદારો જે પણ છે, એના સંતાનો હોય કે પત્ની હોય કે જે પણ હોય, એને પછી આગળની રકમ જે વીમાની હોય એ એના વારસદારોને મળે છે. બરાબર. નીચેને જે હોય એને આપવામાં આવે છે અને જીવતો હોય ત્યાં સુધી લગભગ આમાં કોઈ રકમ મળતી નથી. એટલે આજીવન વીમો છે. બરાબર. જેવું અહીંયા વીમાધારકનું મૃત્યુ થાય અને પછી જ એને નાણાં મળે છે. બરાબર. ત્યાર સુધી નાણાં મળતા નથી. તો આજીવન વીમોની વાત છે. એ ઉપરાંત નંબર બે એટલે હયાતીનો વીમો છે. બરાબર. આ હયાતીનો વીમોમાં શું છે જોઈએ, નજર કરીએ. વીમાધારક અમુક ઉંમરે પહોંચે ત્યારે તેને અથવા તે ઉંમર અગાઉ જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને વીમા રકમ મળે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે, જેને એન્ડોમેન્ટ પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આની અંદર સીધી સિમ્પલ વસ્તુ છે, મેં અહીંયા ઉદાહરણ લીધું એ પ્રમાણે કે અહીંયા એ વ્યક્તિ છે એ વીમા કંપની પાસે વીમો ઉતરાવે છે. બરાબર. કેટલા વર્ષ માટે આગળ કીધું એ પ્રમાણે કે 30 વર્ષની ઉંમર છે, 20 વર્ષની ઉંમર માટે વ્યક્તિ વીમો ઉતરાવે છે. બરાબર. આ 20 વર્ષમાં એને જે પ્રમાણે વાર્ષિક ભરવું હોય તો વાર્ષિક પ્રીમિયમ ભરે, અર્ધવાર્ષિક ભરવું હોય તો અર્ધવાર્ષિક, ત્રિમાસિક ભરવું હોય તો ત્રિમાસિક અને માસિક ભરવું હોય તો માસિક પ્રીમિયમ. બરાબર. જે પણ મુદત અનુસાર પ્રીમિયમ ભરવું હોય એ 20 વર્ષ સુધી નક્કી કરેલી મુદત અનુસાર દર વર્ષે, મહિને કે 6 માસે કે ત્રિમાસિક જ્યારે પણ એને પ્રીમિયમ ચૂકવવાના હોય તો પ્રીમિયમ ચૂકવશે. હવે પ્રીમિયમ ચૂકવાઈ ગયા પછી ધારો કે 20 વર્ષ પૂરા થાય અને આ એ વ્યક્તિ છે એ પોતે હયાત જ છે, જીવિત જ છે, તો જે પણ એને પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમ ઉપરાંત વીમા કંપની જે પ્રીમિયમ પર વ્યાજ આપે અને વીમા કંપની જે બોનસ આપે એ તમામે તમામ રકમ જે છે એ આ એ જ વ્યક્તિને પ્રાપ્ત થશે. બરાબર. જો એ જીવતું હોય તો. બરાબર. પણ જો એ મૃત્યુ પામે તો એના પછીની રકમ એને વારસદારોને આપવામાં આવી હતી હોય છે. બરાબર. આ પ્રકારનો જે વીમો છે એને હયાતીનો વીમો કહેવામાં આવે છે. અહીંયા માત્ર એક મુદત હોય. બરાબર. આજીવનમાં શું છે, જ્યારે વીમાધારકનું મૃત્યુ થાય પછી જ એને વીમાધારકના વારસદાર જે હોય એને નાણાં મળે, રકમ મળે. બરાબર. પણ આની અંદર એવું નથી કે વીમાધારક જે છે એ વીમાધારકનું મૃત્યુ ન થાય. બરાબર. મુદત એક હોય, 20 વર્ષની મુદત થઈ, 20 વર્ષની મુદત પૂરી થઈ ગઈ, 30 વર્ષની ઉંમરે આ એ વ્યક્તિ વીમો લીધો હોય, એની ઉંમર 50 વર્ષ થાય એટલે અને વીમાની જે પણ રકમ છે એ વ્યાજ અને બોનસ સહિત વીમા કંપની દ્વારા વીમાધારકને ચૂકવવામાં આવે છે. બરાબર. એટલે આર્થિક રીતે આગળ છે તો કોઈ તકલીફ ઊભી થાય નહીં. બરાબર. એટલા માટે વીમો ઉતારવામાં આવે છે. હવે આ પ્રકારના વીમામાં વીમાની મુદત નક્કી હોય અને તેટલી જ મુદત સુધીનું તે પ્રીમિયમ ભરે છે. બરાબર. 20 વર્ષે નક્કી છે, પહેલાંમાં નક્કી નથી કંઈ, કારણ કે મૃત્યુ થાય ને ત્યાં સુધી એને વીમાનું પ્રીમિયમ ભરભર જ કરવાનું. જેવું એનું મૃત્યુ થાય, બરાબર, એવું બને કે 3 વર્ષ માત્ર લીધું કે 2 વર્ષ લીધું, 2 વર્ષ પછી કોઈ આકસ્મિક મૃત્યુ થાય તો એને જે પણ પરિવાર જે છે એને વીમાની રકમ જે નિશ્ચિત કરી હોય આપવી પડે. બરાબર. 5 લાખનો, 10 લાખનો, 25-50 લાખનો જે પણ તમારી વીમાધારકની વીમાની પ્રીમિયમ રકમ ચૂકવણી જે છે એની ક્ષમતાના આધાર છે. બરાબર. સામાન્ય માણસની વીમાની પ્રીમિયમ ધારકે ચૂકવવાની મુદત છે એની ક્ષમતા ઓછી હોય તો એની વીમાની રકમ ઓછી હોય. બરાબર. કોઈની ક્ષમતા વધારે હોય પ્રીમિયમ ચૂકવવાની તો એમાં આપણે વીમાની રકમ જે છે વધી જાય. બરાબર. એટલે વ્યક્તિગત રીતે પ્રીમિયમ ચૂકવવાની જેની જેટલી ક્ષમતા હોય એના આધારે તમે વીમો લઈ શકો છો. બરાબર. એટલે આ અગત્યની વસ્તુ છે. પ્રીમિયમ ભરે છે, આ વીમા મુદત પૂરી થાય ત્યારે વીમાધારકને અથવા જો તે સમય અગાઉ તે મૃત્યુ પામે તો તેના વારસદારને બોનસ સહિતની રકમ આપવામાં આવે છે. બરાબર. આ બોનસ સહિતની રકમ જે છે એ વીમા કંપની વીમાધારકને આપે છે. બરાબર. આ બે પ્રકારો છે એ જીવન વીમાની અંદર આવે છે. એક પ્રકાર જીવન વીમામાં આજીવન વીમો અને બીજો છે હયાતીનો વીમો. આજીવન વીમાની અંદર વીમાધારક જે વીમો ખરીદે છે એની પોલિસીનું પ્રીમિયમ ભરે છે. બરાબર. અને એ વીમાધારકનું મૃત્યુ થાય પછી જ એના વારસદારને નાણાં મળે એવા પ્રકારના વીમાને આજીવન વીમો કહે છે. અને હયાતીના વીમામાં જે વીમાધારક છે એ એક નિશ્ચિત મુદત માટે પ્રીમિયમ ભરે છે અને મુદત પૂરી થાય એટલે વીમાનો ધારક જે છે એને નાણાં પરત કરવામાં આવે છે. જો એ મુદતની અંદર વીમાધારકનું મૃત્યુ થાય
તો જ એને વારસદારને નાણાં આપવામાં આવે છે. બરાબર, આ જીવન વીમોના પ્રકાર છે, એક આજીવન વીમો અને હયાત વીમો. હવે આ આજીવન વીમો અને હયાતીનો વીમો ઉપરાંત આપણે અન્ય મુખ્ય પ્રકાર છે એ સામાન્ય વીમો છે. બરાબર, હવે આ સામાન્ય વીમો એટલે શું આપણે પ્રશ્ન એ થાય. બરાબર, મોટાભાગે જીવનના વીમો જોતા હોય છે અને હયાતીનો વીમો છે, આજીવન વીમો છે, જીવન વીમો છે, આપણે એ શબ્દથી વારંવાર પરિચિત હોઈએ છીએ. બરાબર, પણ સામાન્ય વીમાની અંદર એ ઉપરાંત ઘણા બધા વીમાઓ આવે છે. ત્યારે આપણને ખ્યાલ ના હોય કે આવો આવો વીમો આવે છે. બરાબર, ઘણા પ્રકારના એવા વીમા આવે છે, એની અંદર સામાન્ય રીતે નુકસાન વળતર જે છે એ ભરપાઈ કરવાની જવાબદારી વીમાધારક જે છે એને વીમા કંપની દ્વારા આપવામાં આવે છે. બરાબર, નુકસાન ભરપાઈ કરી આપવાની જવાબદારી. બરાબર, એ નિશ્ચિત હોય, એવું હોય કે કોઈ આકસ્મિક બનાવ બનશે, આકસ્મિક પ્રવૃત્તિ થશે, આકસ્મિક એવું કંઈક ઘટના થઈ જશે અને જેનાથી કોઈપણ વ્યક્તિને નુકસાન થઈ શકે એવા પ્રકારની જે પ્રવૃત્તિ બને એને આપણે કેટલાક સામાન્ય વીમાની અંદર જોઈએ. સામાન્ય વીમોએ નુકસાન ભરપાઈ કરી આપવાના, બરાબર, જે પણ નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે. બરાબર, કોઈ પણ નુકસાન થાય એની સામેની ભરપાઈ કરી આપવા માટેની ગોઠવણ કરેલી છે. બરાબર, એને આપણે સામાન્ય વીમા તરીકે ઓળખશું, જેમાં અગાઉથી યોગ્ય પોલિસીની ખરીદી અને નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવ્યું હોય છે. બરાબર, આપણે યોગ્ય પોલિસી જે પણ પ્રવૃત્તિ માટે, બરાબર, જેમ કે કોઈ માલ સામાન છે, માલસામાન જે કંપનીમાં કે ગોડાઉનમાં ગોઠવાયેલો હોય એમાં અત્યારે વાતાવરણ એવું કદાચ હોય કે વરસાદનું વાતાવરણ હોય અને એવું થાય કે આ માલસામાન જે છે એ આવા ભેજવાળા આબોહવા કે વાતાવરણથી થઈ અને કદાચ એવું બને કે માલસામાન બગડી જવાની અથવા તો પૂર આવે અને ગોડાઉનની અંદર પાણી ભરાઈ જાય. બરાબર, તો એવા સમયે માલસામાન છે બગડી જાય, પછી આગ લાગે એવું થાય, આગના આકસ્મિક બનાવો બને ત્યારે પણ માલસામાન છે એ વળીને ખાખ થઈ જતો હોય છે. બરાબર, તો આવું બધું જે નુકસાન થાય છે સામાન્ય રીતે, બરાબર, જે આકસ્મિક છે, નિર્ધારિત નથી કે આ થવાનું જ છે પણ આકસ્મિક છે. બરાબર, અતિવૃષ્ટિ જે પ્રવૃત્તિ થાય અને પૂર આવે, કોઈને ખ્યાલ ન હોય કે પૂર આવવાનું જ છે આ વખતે. બરાબર, પછી કોઈ એવી આકસ્મિક પ્રવૃત્તિ થાય અને ગોડાઉનની અંદર આગ લાગી જાય તો ગોડાઉનની અંદર જે પણ માલસામાન ભર્યો હોય એ બધો બળી જાય. બરાબર, એના કારણે ઘણું બધું નુકસાન ઉત્પાદકતા અને જે પણ કંપની છે એને થતું હોય છે. બરાબર, એટલે આ બધું નુકસાન અને આવી બધી પ્રવૃત્તિ જે આકસ્મિક બને જેનાથી થતું નુકસાન છે એ ભરપાઈ કરી આપવા માટે વીમો ઉતરવામાં આવે છે અને સામાન્ય વીમો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પોલિસીની ખરીદી અને નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવ્યું છે. જીવન વીમા સિવાયના તમામ વીમાને આપણે સામાન્ય વીમા કહીશું. બરાબર, જીવન વીમો જે છે એની અંદર હયાતીનો વીમો અને આજીવન વીમો એ સિવાયના જેટલા પણ વીમા હોય છે એને આપણે શું કહીશું, સામાન્ય વીમા, જનરલ ઇન્સ્યોરન્સ તેને ઓળખવામાં આવે છે. બરાબર, તેને કેટલાક અહીંયા ઉદાહરણ આપ્યા છે, લઈએ સ્વાસ્થ્યનો વીમો. બરાબર, પહેલે એ વાત કરીએ તો સ્વાસ્થ્યનો વીમો, આને આપણે હેલ્થ ઇન્સ્યોરન્સનો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીશું. બરાબર, હવે કોઈને માંદગીનું કોઈ એવું નિશ્ચિત ના હોય કે આ પ્રકારની બીમારી થશે કે આ પ્રકારની માંદગી થશે. બરાબર, કેન્સર છે, હાઈ બ્લડ પ્રેશરથી કારણે થઈ અને પેરાલિસિસ થવાની શક્યતા છે, બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા છે, હાર્ટ એટેક આવવાની શક્યતા છે. બરાબર, એ સિવાય ઘણી બધી એવી ગંભીર બીમારીઓ ચાલી રહી છે કે જે બીમારીઓ ઘણી બધી એવી ગંભીર છે કે જેમાંથી બચવું ઘણું બધું મુશ્કેલ થાય છે. બરાબર, અને જો એ વ્યક્તિ જે છે એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિ હોય તો જો એનું મૃત્યુ થાય આવા કોઈ સંજોગોથી કે આવા કારણથી, બરાબર, તો એનું જે કમાનાર વ્યક્તિ છે, બ્રેડ વિનર જે હોય ઘરની અંદર, એનું મૃત્યુ થાય તો પરિવારની પરિસ્થિતિ કફોડી થઈ જાય, આર્થિક રીતે જે છે એ તકલીફ ઊભી થઈ જાય એટલા માટે થઈ. અને જે મુખ્ય વ્યક્તિ છે, બરાબર, કે વારંવાર ટ્રાવેલ કરતા હોય વગેરે જે પ્રવૃત્તિ હોય એને સ્વાસ્થ્યનો વીમો છે એ ઉતારી લેવો છે. બરાબર, એટલે ભવિષ્યમાં કોઈ એવી લાંબી બીમારી કે કોઈ એવી માંદગી થાય અને એના કારણે તમે નોકરી પર ના જઈ શકો, બરાબર, તમારે કામના દિવસો પડે, તો એવી પ્રવૃત્તિની અંદર વીમા કંપની જે છે એ જે પણ માંદગી માટેનો જે ખર્ચો થાય છે, સામાન્ય રીતે કેન્સર માટે તમે જોવા જાઓ તો કેન્સર માટે લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે. બરાબર, પછી હૃદયરોગની બીમારી છે, બ્રેઇન સ્ટ્રોક છે, પેરાલિસિસ છે, આ બધી બીમારીઓ અંદર પણ 2-4-5 લાખ રૂપિયાનો આરામથી ખર્ચો થઈ જતો હોય છે. તો આવા બધા ખર્ચાઓ જે છે એ સામાન્ય વ્યક્તિ પહોંચી ના શકે. બરાબર, એક સમટા પૈસા નાણાં કદાચ વ્યવસ્થા ન હોય તો જે વીમો ઉતારનાર વ્યક્તિ છે એ સ્વાસ્થ્ય માટેની એટલે કે મેડિક્લેમ પોલિસી ખરીદે અને જો કોઈ પણ હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવે, સર્જરી કરવામાં આવે, ઓપરેશન કરવામાં આવે કે કોઈ પણ એવી ગંભીર બીમારી અંતર્ગત એને ખૂબ લાંબા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડે અને હોસ્પિટલ કે એનો ચાર્જ કે ઓપરેશનનો ચાર્જ છે એ ખૂબ મોંઘો હોય, બરાબર, તો એ કોણ ચૂકવે? વીમા કંપની ચૂકવી આપે. બરાબર, આ સ્વાસ્થ્ય વીમાની અંદર આવે છે. સ્વાસ્થ્યનો વીમો જે છે એ અત્યારે હાલમાં ખૂબ પ્રચલિત બન્યો છે. બરાબર, એટલે ખૂબ મહત્ત્વનો વીમો છે. કોઈ પણ ગંભીર બીમારી કે માંદગી હોય એની અંદર જે પણ દવાનો કે કોઈ ખર્ચો છે ઓપરેશન વગેરેનો એની અંદર વીમા કંપની ચૂકવી આપે છે.
એના પછી આગનો વીમો છે, બરાબર. કોઈ એવી કારખાનું છે કે ફેક્ટરી છે કે દુકાન મોટી હોય એની અંદર ઘણી બધી વસ્તુઓ પડેલી હોય, બરાબર. સામાન્ય શોર્ટ સર્કિટથી કે કોઈ એવી આકસ્મિક રીતે આમાં આગ લાગી જાય તો માલસામાન જે પડ્યો હોય છે એ માલસામાન બળીને ખાક થઈ જાય, બરાબર. લાખો રૂપિયાનું કે ઘણા બધા પૈસાનું જે છે એ નુકસાન થઈ શકે. તો આવા નુકસાન સામે વળતર મેળવવા માટે જે પણ માલિક છે કે જે પણ દુકાનદાર કે ગોડાઉનની અંદર માલિક છે એ વ્યક્તિ શું કરે, વીમા કંપની પાસેથી વીમો લઈ લે, બરાબર ને, અને ગણતરી કરી દે ભાઈ આટલી ફર્નિચરની આઇટમો પડી છે, ઇલેક્ટ્રોનિક આઇટમો પડી છે, આ વસ્તુઓ પડી છે, જે પણ ગોડાઉન હોય એની અંદર નિર્ણય કરી અને પોતે આગનો વીમો જે છે મેળવી અને આગની સામે જે અકસ્માત થાય છે અને એમાં નુકસાન થાય છે એની સામે એ નુકસાન ભરપાઈ કરી આપે છે કંપની, બરાબર, અને વળતર મળી જાય છે. એટલે આગનો વીમો પણ અગત્યનો છે. એના પછી ચોરી લૂંટફાટનો વીમો, બરાબર. ઘણી જગ્યાએ એવું હોય કે એવા પ્રદેશોની અંદર વારંવાર ચોરી લૂંટફાટ થતી હોય, બરાબર. રાતના તસ્કરો હોય એ ચોરી કરતા હોય તો સમયે ઘણી બધી મુદ્દા માલ સામાન જે ચોરી જતા હોય, બરાબર. તો જે માલિક છે કે જે વ્યક્તિ છે એને નુકસાન જ છે એની અંદર લૂંટફાટની અંદર. ક્યારેક એવા કોમી રમખાણો થઈ જતા હોય તો એની અંદર પણ લોકો બેફામ રીતે દુકાનો જે છે, બરાબર, વગેરે વસ્તુ તોડફોડ કરતા હોય અને તોડફોડ કર્યા પછી આગ લગાવી દે ગમે ત્યાં કોઈ વસ્તુ ચોરી જાય લઈ જાય, બરાબર. તો લૂંટફાટ અને ચોરીનો વીમો પણ લઈ લેવો છે, બરાબર. બની શકે કે આવા દંગાઓ અને કોમી રમખાણો વગેરે જે પ્રવૃત્તિ થતી હોય રમખાણોની અંદર, બરાબર, તમને આની અંદર પણ સુરક્ષા મળી રહે. એટલે આ ચોરી લૂંટફાટનો વીમો છે. એના પછી આગળ સમુદ્રી વેપારનો વીમો, બરાબર. સમુદ્રી વેપાર જે છે એમાં મોટાભાગની જે વિદેશ વેપાર જે થતો હોય છે, બરાબર, આપણે આયાત નિકાસ ભણીએ છીએ, એની અંદર વેપારી જે છે એ એક દેશનો વેપારી બીજા દેશને કે એક દેશ બીજા દેશને વેપાર કરતા હોય ત્યારે મોટાભાગે જહાજ જે છે સમુદ્રની અંદર ચાલતા વહાણો છે, બરાબર, એની અંદર માલસામાન મૂકી અને એક દેશથી બીજા દેશ છે એ સ્થળાંતર કરતા હોય છે સમુદ્રની અંદર, બરાબર. તો સમુદ્રની અંદર ઘણી બધી વિપરીત પરિસ્થિતિ આવી જાય, બરાબર. જેમ કે દરિયામાં તોફાન આવતું હોય તો એવા સમયે જે જહાજ છે કે વહાણ છે એ ડૂબાઈ જવાની શક્યતા રહે, બરાબર, અથવા ક્યાંક ખોવાઈ જવાની શક્યતા રહે. સમુદ્રની અંદર પણ એવું થતું હોય છે, લૂંટફાટ થતી હોય છે, બરાબર. તો એવી પ્રવૃત્તિની અંદર પણ તમે જો સમુદ્ર વેપારનો વીમો લો તો એની સામે જે પણ નુકસાન થાય એ વીમા કંપની આપણને ભરપાઈ કરી આપે છે, બરાબર. આ પ્રકારની પણ વ્યવસ્થા વીમા કંપની દ્વારા કરવામાં આવે છે. એના પછી આગળ વાહનનો વીમો, બરાબર, વ્હીકલ ઇન્સ્યોરન્સ જેને કહેવામાં આવે છે. આ વાહનનો વીમો મોટાભાગે સરકારની યોજના પ્રમાણે કે સરકારની પોલિસીઓ પ્રમાણે દરેક વાહનની અંદર વીમો ફરજિયાત કરવામાં આવે છે, બરાબર. કોઈ પણ આપણી ભૂલ હોય અને વાહન ક્યાંક અથડાઈ જાય અને એની અંદર જે પણ નુકસાન થાય તો એ વીમા કંપની જે ભરપાઈ કરી આપે, બરાબર. આપણા કારણે કોઈને નુકસાન થયું હોય, આપણા વાહનથી કોઈ અન્ય વાહનનું કોઈ વ્યક્તિ નુકસાન થયું હોય તેના માટે પણ થર્ડ પાર્ટીનો વીમો આવે છે, બરાબર. ત્રાહિત પક્ષો વીમો આપણે આગળ ભણીએ, એનો પણ વીમો આવે છે, બરાબર. વાહન ક્યાંક એક્સિડન્ટ થાય, અકસ્માત થાય અને વાહનને નુકસાન થાય, બરાબર, તેવા સમયે વાહનની અંદર આવતો જે ખર્ચો છે રિપેર માટેનો કે કોઈ પાર્ટ્સ બદલાવવા માટેનો, બરાબર, તો એ જે ખર્ચો છે એ આપણે વીમા કંપની પાસેથી મેળવવાનો, બરાબર. વીમા કંપની છે એ નુકસાન ભરપાઈ કરી આપે, જે પણ વાહન ખરાબ થાય કે પાર્ટ્સ ખરાબ થાય એની સામે વીમા કંપની આપણને નુકસાન ભરપાઈ કરી આપે. એના પછી હવાઈ વીમો છે, બરાબર. એટલે જહાજો જે હોય છે, બરાબર, પ્લેન્સ, એરોપ્લેન જે કહેવાય છે એના જે વીમા છે એની વાત છે, બરાબર. ઘણીવાર એવું બનતું હોય છે કે આ જે હવાઈ જહાજ છે કે પ્લેન છે એ ક્રેશ થતા હોય છે, બરાબર. એ ઉપરાંત ક્યારેક ક્રેશ ઉપરાંત ક્યારેક એવું થતું હોય છે કે કોઈ ખામીને કારણે થઈ અને બધું બગડતું હોય છે, બરાબર. મુસાફરી કરતા લોકો જે છે એનો પણ વીમો લેવામાં આવે છે, બરાબર. એટલે એર ઇન્ડિયા જેવી કંપનીઓ જે છે સરકારી કંપનીઓ, બરાબર, એ હવાઈ વીમો છે એ લઈ રાખે અને એની સામે કોઈ પણ નુકસાન થાય, બરાબર, કે ક્રેશ થવાનું નુકસાન છે વગેરે જેવી પ્રવૃત્તિ થાય તો એની સામે એનો વળતર વીમા કંપની ચૂકવી આપતી હોય છે, બરાબર. પછી આગળ માર્ગ વીમો છે, બરાબર. માર્ગ અકસ્માત જેવી પ્રવૃત્તિઓ વારંવાર બનતી હોય છે, બરાબર. વાહનોનો અકસ્માત થતા હોય છે, માર્ગની અંદર વિવિધ પ્રકારના અકસ્માત થતા હોય છે. આ બધા અકસ્માતોની સામે થતું નુકસાન છે એ નુકસાનની સામે વીમા કંપની તમને ભરપાઈ કરી આપે છે નુકસાન જે પણ થાય, બરાબર. એના પછી પાક વીમો છે, બરાબર. પાક વીમો પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. એ સિવાય તમે ખાનગી કોઈ કંપની હોય એની પાસેથી પણ પાક વીમો લઈ શકો, બરાબર. એની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપણે પાક વીમો મેળવી શકીએ છીએ. હવે આ પાક વીમાની અંદર શું થાય કે સામાન્ય રીતે દુષ્કાળ પડે, હવે દુષ્કાળ જેવી પ્રવૃત્તિ થાય તો દુષ્કાળ જેવી પ્રવૃત્તિની અંદર તમે જે બીજ વાવ્યું છે, બરાબર, એ પ્રમાણની અંદર બરાબર ફૂટે નહીં અને એ નુકસાન છે પૂરેપૂરું. પછી અતિવૃષ્ટિ જેવું એટલે કે પૂર જે પરિસ્થિતિ હોય તો કેટલી જગ્યાએ વધુ પાણી આવવાથી પણ અતિવૃષ્ટિ થાય તો ખેતરોનું કે જે જમીન છે ખેતીલાયક જમીન એનું ધોવાણ થઈ જતું હોય છે અને પાક સંપૂર્ણ નુકસાન પામે, બરાબર. તો આ પણ એક જે નુકસાન થાય છે એની સામે વીમા કંપની જે છે એ ખેતરની અંદર કે જમીન પર જે
ખેતીલાયક જમીન છે એમાં કોઈ પ્રકારનું નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરી આપણને જવાબદારી વીમા કંપની આપે છે. આ બધાની સામે ફરજિયાત પ્રમાણે આપણે પ્રીમિયમ ચૂકવવું પડે. એના પછી ત્રાહિત પક્ષનો વીમો છે. આ ત્રાહિત પક્ષનો જે વીમો છે એની અંદર મેં કીધું એ પ્રમાણે કે અન્ય કોઈ વ્યક્તિ, ધારો કે એ વ્યક્તિ જે છે એનાથી કોઈ બી વ્યક્તિને નુકસાન થાય છે બરાબર, પણ જવાબદાર આ બને તો જો એને ત્રાહિત પક્ષનો વીમો લીધો હોય તો આ વ્યક્તિએ ભરપાઈ કરવાની જવાબદારી નથી, પણ જે વીમા કંપની જે છે એ અહીંયા વીમાની રકમ જે ભરપાઈ કરી આપે બરાબર. ફોર એક્ઝામ્પલ લઈએ કે આ કોઈ વ્યક્તિ છે એ કારને જોતો હોય બરાબર, અને આની સામે આ બી વ્યક્તિની કાર હોય બરાબર, અકસ્માત થાય આ એ વ્યક્તિના વાંકથી બરાબર, અને બી વ્યક્તિની કાર છે અને ઘણું બધું નુકસાન થાય તો બી વ્યક્તિ એમ કે ભાઈ તારા કારણે થઈને, તારી ગેરજવાબદારી પ્રમાણેનું જે ડ્રાઇવિંગ છે એના કારણે થઈ અને મારી ગાડીને કે મારા વાહનને નુકસાન થયું છે એની સંપૂર્ણ જવાબદારી એને કદાચ વાગ્યું પણ હોય બરાબર, તો જે પણ જવાબદારી જે છે કોના માથે આવે, એના માથે આવે. પણ જો એ વ્યક્તિએ ત્રાહિત પક્ષકાર સાથેનો વીમો મેળવેલો હોય તો આ બી વ્યક્તિ જે પણ એની સામે દાવો માંડે છે એ વ્યક્તિને ચૂકવવાનું નથી થતું. કોણ ચૂકવે? વીમા કંપની ચૂકવે બરાબર. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એને કહેવાય. આ પ્રકારનો પણ વીમો આવે છે. એના પછી મુસાફરીનો વીમો બરાબર. ઘણી વાર એવું બને કે બસ હોય છે, ટ્રાવેલ્સ હોય છે, પ્લેન હોય છે બરાબર, રેલવે હોય છે, આમાં સરકાર કે ખાનગી બરાબર વીમા કંપનીઓ જે છે એ મુસાફરીનો વીમો લીધો હોય છે. જ્યારે તમે મુસાફરી કરતા હોય એ દરમિયાન વીમો બરાબર, મુસાફરી દરમિયાન કોઈ નુકસાન થાય, કોઈ પ્રવૃત્તિ બને, અકસ્માત થાય બરાબર, અને જે પણ નુકસાન થાય છે એની સામે વીમા કંપની જે છે એ નુકસાન ભરપાઈ કરી આપે છે બરાબર. આ સિવાય સામાન્ય વીમાની અંદર ઘણા બધા વીમાઓ છે બરાબર. એની વાત કરીએ તો ઘણા બધા વીમાની અંદર, સામાન્ય વીમાની અંદર કોઈ ગાયક હોય તો એ પોતાનો અવાજનો એટલે સ્વર છે એનો પણ વીમો લઈ શકતો હોય છે બરાબર. કોઈ ધારો કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હોય અને એનો હાથ છે કે એના જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા માટે જે એના હાથનો વગેરેનો ઉપયોગ થાય છે, કદાચને ભવિષ્યમાં કોઈ અકસ્માતથી એનો હાથ કપાય જાય કે કોઈ નુકસાન થાય તો એની સામેનો પણ વીમો આવે છે બરાબર. કોઈ સારો નૃત્યકાર હોય એટલે કે ડાન્સ સારો કરતો હોય તો એ પોતાના પગનો પણ વીમો લઈ શકે છે બરાબર. ઘણા પ્રકારના વીમા સામાન્ય વીમાની અંદર આવે છે. કોઈ પણ કારણસર જો આ તમારું ટેલેન્ટ છે, તમારી કળા છે, એમાં હાથ પગ કે ગળો કે જે પણ છે પ્રવૃત્તિ એની અંદર નુકસાન થાય તો વીમા કંપની એ નુકસાન જે થયું છે એની ભરપાઈ કરી આપશે બરાબર. તો આ બધા વીમાના પ્રકારો છે. આ વ્યવસ્થિત રીતે આપણે ફેરબુકની અંદર વીમા વિશેની સમજૂતી આપવા એની અંતર્ગત જીવન વીમો અને એની અંદર આજીવન વીમો અને હયાત વીમો અને છેલ્લે પછી આપણે સામાન્ય વીમો જે છે એ વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. વીમાના પ્રકાર અને એની સમજૂતી મેળવ્યા પછી આપણે સીધા વીમાને લગતા પત્રો કેવી રીતે લખાય છે આપણે એની ડાયરેક્ટ ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર 5 ગુણનો કમ્પલસરી એક પત્ર પૂછાય છે વીમા સેવાને લગતો બરાબર, તો આપણે એની વિશે વાત કરીશું. પહેલો પત્ર જે છે એ આપણે જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખાવતો પત્ર એના વિશે વાત કરી બરાબર. કોઈક વ્યક્તિ હોય એને અત્યાર સુધી પોતે વીમો ઉતરાવ્યો ના હોય બરાબર, એને જે પણ પ્રવૃત્તિ છે અંતર્ગત એ કામ કરતો હોય અને એની બચત જે છે એનું લાગતું હોય કે મારી પાસે અમુક બચતો પડી રહી છે અને આ બચતોનો ઉપયોગ જે છે હું વીમો ઉતારી અને વ્યવસ્થિત બચતો જે છે એનો ઉપયોગ કરી અને પરિવારની જિંદગી અને પોતે આખો પરિવાર છે એને આર્થિક રીતે એ વ્યક્તિ ગયા પછી કોઈ નુકસાન ના થાય, કોઈ આર્થિક રીતે તકલીફો ન પડે એના માટે થઈ અને પરિવારના સભ્યો વ્યવસ્થિત રહી શકે એના પછી પણ બરાબર એ વ્યવસ્થા છે એ વીમાની અંદર આવે. તો વીમા અંતર્ગત આપણે વિવિધ પ્રકારના જીવન વીમાની વાત કરવાની છે. આપણે અહીંયા બીજા સામાન્ય વીમા કે બીજાની વાત નથી કરવાની, પણ હયાતીના વીમા કે આજીવન વીમાની વાત કરવાની છે બરાબર. તો કોઈ પણ વ્યક્તિ જે છે એની આવક મુજબ, કોઈ એ પણ વ્યક્તિ હોય એની આવક છે એ આવક અનુસાર પોતે પ્રીમિયમ કેટલું ભરવું બરાબર, એની ક્ષમતા કેટલી છે પ્રીમિયમ ભરવાની એના આધારે નક્કી થાય બરાબર. કોઈની ક્ષમતા જે છે એ વાર્ષિક કે માસિક 1000 રૂપિયાની હોઈ શકે છે માસિક બરાબર, તો કોઈની વધારે પણ હોઈ શકે છે. કોઈની કદાચ એવું બને કે 8-10 હજાર રૂપિયા પણ હોઈ શકે. કોઈની ક્ષમતા જે છે વીમાની રકમ પ્રીમિયમ ચૂકવવાની એ માસિક દરે જોવા જઈએ તો માસિક દરે 10 હજાર રૂપિયા પણ ભરી શકે છે. તો જેની જેવી ક્ષમતા પ્રીમિયમ ભરવાની, જેટલી તમારી ક્ષમતા પ્રીમિયમ ભરવાની વધારે હોય બરાબર, એટલું તમે પ્રીમિયમ જે વીમાની રકમ છે એ તમારે વધુ લઈ શકો બરાબર. એટલે જેટલું પ્રીમિયમ તમે વધુ ભરો, ક્ષમતા તમારી પ્રીમિયમ ભરવાની વધારે હોય એટલા પ્રમાણની અંદર તમે આર્થિક સુરક્ષા છે એ વધારે તમે પ્રાપ્ત કરી શકો બરાબર. ધારો કે તમે 1000માં જોવા જાઓ તો મેક્સિમમ તમને 2-1 લાખ રૂપિયાનો પ્રીમિયમ વીમો છે
એ તમારી જો ક્ષમતા દર વર્ષે દર મહિને માત્ર 1000 રૂપિયા ભરવાની હોય તો થઈ શકે છે, પણ એની સામે જો તમારી પાસે 10000 રૂપિયા પ્રીમિયમ ભરવાની ક્ષમતા હોય માસે, તો તમે 30-50 લાખ સુધીનો પણ વીમો લઈ શકો છો. 30-50 લાખ રૂપિયા સુધીનો વીમો, એટલે કે તમે આજે વીમો લીધો છે, 2-3-4 વર્ષ પછી કોઈ પણ પ્રકારે આકસ્મિક નુકસાન થાય અને આ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, બરાબર, તો એવા સંજોગોની અંદર એની જે પરિવાર છે અને જે પ્રકારનો વીમો નક્કી કર્યો હોય એ પ્રકારે 30000થી માંડી અને 50 લાખ સુધીની જે રકમ છે એના પરિવારને પ્રાપ્ત થતી હોય છે, બરાબર. એટલે આ વીમા મેળવનાર, વીમો લેનાર વ્યક્તિ જે છે એની પ્રીમિયમ ભરવાની ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે કેટલું એ વીમાની પ્રીમિયમ જે છે એ ભરી અને પોતે એટલું આર્થિક વળતર મેળવી શકે, બરાબર. એ અંગેની વાત છે અહીંયા. તો આના આધારે આપણે નક્કી કરીએ તો અહીંયા જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મળવો, તો જે પત્ર છે આપણે લખવાનો છે. હવે આમાં કોઈ વ્યક્તિ છે એ વીમા કંપનીને સંબોધી અને પત્ર લખશે, બરાબર. કોઈપણ એક ઇન્ડિવિડ્યુઅલ કે કોઈપણ એક વ્યક્તિ જે કહેવાય એ વ્યક્તિ વીમા કંપનીને સંબોધીને પત્ર લખશે, બરાબર. પછી વીમા કંપની જે છે એ સામે વળતો જવાબ આપશે એના આપણે પત્રો અહીંયા આ ચેપ્ટરમાં લખવાના નથી, બરાબર. વીમા સેવાને લગતા કોઈ પ્રશ્નો, વીમો સેવા મેળવવા માટે, વીમા સેવામાં કોઈ ફેરફાર કરવા માટે કે વીમાની મળતી રકમ મેળવવા માટે વિવિધ પ્રકારના જે સેવાઓ આવે છે વીમાની એ મેળવવા અંગેનો આપણે પત્ર લખવાનો છે, બરાબર. આમાં એવું નથી કે આપણે પત્ર લખી વીમા કંપનીને પછી વીમા કંપની પાસે આપણને પત્ર લખે, આમાં એ પ્રકારની વ્યવસ્થા અહીંયા છે નહીં. માત્ર અહીંયા વ્યક્તિગત રીતે વીમો મેળવવા માટે કે ખરીદવા માટે કે એની લગતી સેવાઓ અંગે એના સેવાઓને આનુષંગિક રીતે જોડતી જે પણ કડી છે એના માટે વ્યક્તિગત જે છે એ વીમા કંપનીનો પત્ર લખશે, બરાબર. તો અહીંયા શું કીધું છે કે વિવિધ પ્રકારની વીમા પોલિસી ખરીદવા માટે, બરાબર. તમે આથી પહેલાં કોઈ દિવસ વીમા કંપની પાસે વીમો ખરીદ્યો જ નથી, તમને વીમાનું કોઈ જ્ઞાન જ નથી, પણ તમારે વીમો ખરીદવાની ઈચ્છા થાય તો તમે આ પ્રકારે પત્ર લખી શકો છો. હવે આપણે સામાન્ય રીતે ભણીએ છીએ પ્રમાણે કે વીમો મેળવવા માટે પત્ર લખવાની અંદર સૌપ્રથમ પહેલાં પત્ર લખનાર વ્યક્તિ જે છે એનું આપણે નામ સરનામું છે એ પત્રની જમણી તરફ જે હાસ્ય છે એને સૌથી ઉપર આપણે લખીએ છીએ, બરાબર. તો એમ એ ઉપર ઉદાહરણ તરીકે નરોત્તમભાઈ સવાણી છે એનું નામ લખ્યું છે. એમને રહે છે 18 માતૃવંદના સોસાયટીની અંદર, ફાયર સ્ટેશનની સામે, 18 જણ વિસ્તાર છે સુરત શહેરની અંદર, 395009 પોસ્ટલ કોડ નંબર સાથે, સામે ડાબી સાઈડના જે હાસ્ય છે એને અડાડીને મોબાઈલ નંબર લખેલો છે, બરાબર. મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરો અથવા ટેલિફોન નંબર હોય તો ટેલિફોનનો ઉલ્લેખ કરો, ઈમેલની જરૂર છે નહીં. પછી આપણે આવીએ પત્રની તારીખ. અહીંયા મેં પત્રની તારીખ ઉદાહરણ તરીકે 20 ઓગસ્ટ 2020 લખી છે, બરાબર. તો આપણે સમજીએ કે 20 ઓગસ્ટ 2020 રોજ આ ભાઈ જે છે એ વીમો મેળવવા અંગે પત્ર લખતા હશે. પછી આંતરિક શર્માની વાત કરીએ તો અહીંયા LIC કંપની કે લાઈફ ઇન્સ્યોરન્સ કે વીમો પૂરો પાડતી જે કંપની છે એમાં મોટાભાગે આપણે મેનેજરને સંબોધન કરીશું. જેવી રીતે આપણે પહેલા ચેપ્ટરની અંદર બેંકને લગતા પત્ર એવા છે એમાં આપણે મેનેજરશ્રી કરીને સર્વે કરતા હતા અને પછી બેંકનું નામ લખતા હતા, બસ એના જેમ જ અહીંયા આપણે મેનેજરનું નામ, મેનેજરશ્રી અને જે પણ વીમા કંપની છે, બરાબર. એવું નથી કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભારતની અંદર એક જ છે, ઘણી બધી વીમા કંપનીઓ છે. જેમ જેમ આગળ ભણતા જશું એમ પત્રની અંદર આપણે ઉદાહરણ જોઈશું, બરાબર. તો અહીંયા આપણે મેનેજરશ્રી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ટૂંકાની અંદર LIC ઓફ ઇન્ડિયા પણ લખી શકો છો, બરાબર. એ ઉપરાંત એ ક્યાં આવી છે મુખ્ય, તો એ 18 જણ શાખાની અંદર આવી છે, એ શહેર કયું છે, સુરત, 395009, બરાબર. પછી પત્રોનો વિષય છે એના પર ધ્યાન આપીએ તો વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસીની વિશે માહિતી મેળવવા અંગે, બરાબર. એટલે આજે નરોત્તમભાઈ સવાણી છે એમને વિવિધ પ્રકારની વીમા પોલિસી અંગે માહિતી મેળવી છે જેથી એમને ખ્યાલ આવે કે મારા માટે કયો વીમો અનુકૂળ છે, બરાબર, એમની ક્ષમતા પ્રમાણે અને એમને જે પણ પ્રકારની વીમાની સેવા જોઈએ છે એમાં કેવી સેવા કે કેવા પ્રકારની સેવા કે પ્રીમિયમ કેટલું આવે છે એ અંગે અમને માહિતી મેળવી છે. તો આ માહિતી મળવા માટે આ પત્ર લખશે. તો પત્રની શરૂઆત આપણે સંબોધનથી કરીશું. શ્રીમાન કે માનનીય સાહેબ કરો તો પણ ચાલે, કાં તો સાહેબશ્રી કરો તો પણ ચાલી જાય. હવે પહેલા ફકરાની અંદર આપણે લખીએ, હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ, બરાબર, એટલે કે જીવન વીમા સેવાની જે પણ પોલિસીઓ છે એમાં ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી, એટલે એમાંની કોઈ પણ એક પોલિસી છે, બરાબર, પોલિસીઓ પૈકી મને અનુકૂળ હોય એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું, બરાબર. અત્યાર સુધી એમનો વીમો મેળવ્યો નથી પણ હવે એમને એવું લાગે છે કે મારે વીમો ખરીદવો છે
અને એમને અનુકૂળ હોય એ પ્રકારની જે પોલિસી જે છે એ વીમા કંપની દ્વારા ઘણી બધી પોલિસી હોય છે, બરાબર, કોઈ એક બે ત્રણ ચાર નથી હોતી, ઘણી બધી પોલિસી હોય છે. એ પોલિસી અંતર્ગત એમને જે અનુકૂળ લાગે એ પોલિસી ખરીદી અને પોતે પોતાનું જીવન છે એ સુરક્ષિત કરવા માગે છે. કાલ સવારે જો એમની હયાતી એમના કુટુંબમાં ન હોય તો એના કારણે એમને તકલીફ ઊભી થાય નહીં, બરાબર. એટલે આર્થિક રીતે થોડીક સુવિધા વરે એના માટે થઈ અને વીમો ઉતારી લેવો જોઈએ. એટલે સુનિશ્ચિત કરવા માગું છું, મને આપની સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવાઓમાં સંપૂર્ણ ભરોસો છે. બરાબર, આ LIC સેવાઓ છે એ લગભગ મોટાભાગે ક્યારેય એવું બનતું નથી એના ક્લેમની અંદર કે પછી કોઈપણ દાવાઓ છે એ માણતી વખતે તકલીફ પડે. બરાબર, જો તમે સાચા હો, તમારી પાસે પુરાવા બધા કમ્પ્લીટ હોય તો વીમાની રકમ જે છે એ તમને તાત્કાલિક મળી જતી હોય છે. બરાબર, ખૂબ સારી સેવા જે છે એ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC દ્વારા આપવામાં આવે છે. આ LIC ઉપરાંત ઘણી બધી સરકારી કંપનીઓ છે કે જે વીમાની સેવા આપતી હોય અને ઘણી બધી ખાનગી કંપનીઓ છે કે જે વિવિધ પ્રકારની સેવા વીમાને લગતી આપતી હોય છે. હવે બીજા ફકરામાં જોઈએ તો શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવું છું. બરાબર, નરોત્તમભાઈ સવાણી છે એ છેલ્લા 5-1 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર ધંધો છે પોતે ચલાવે છે અને પોતે 30 વર્ષના પરિણિત છે. બરાબર, એમના લગ્ન થઈ ગયા છે અને એમના માતા પિતા પરિવારની અંદર માતા પિતા પત્ની અને 2 વર્ષીય બાળક, બરાબર, એમ કુલ 5 જણા છે. પોતે પતિ પત્ની બંને, એમના મમ્મી પપ્પા અને એમનો બાળક જે છે 2 વર્ષનું, એ એટલે એમ ટોટલ 5 સભ્ય જે છે એ કુટુંબની અંદર છે એમના કુટુંબમાં. સાથે મારી માલિકીના ઘરમાં રહું છું એટલે એમને ભાડાના મકાનમાં રહેતા નથી એટલે ભાડું ચૂકવવાની તો કોઈ જરૂરિયાત રહેતી નથી. બરાબર, એટલે એમને બચત થતી હશે, માલિકીના મકાનમાં રહે છે એટલા માટે. બરાબર, પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે. બરાબર, એમના પિતા જે છે એમને આમનો જે કરિયાણાનો બિઝનેસ છે કે સ્વતંત્ર ધંધો છે એની અંદર એમને એમના પિતાજી મદદ કરતા હોય છે. પણ એવું નથી કે સંપૂર્ણ જવાબદારી બંને વચ્ચે વહેંચેલી એવું નથી, પણ પૂરેપૂરી જવાબદારી છે એ પૂરેપૂરી એમના પર છે. પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જવાબદારી છે. બરાબર, એટલે કે જવાબદારી બધી આર્થિક રીતે જે છે એ આ નરોત્તમભાઈ ઉપર છે, એમના પિતાજી માત્ર એમને મદદ કરે છે. બરાબર, જ્યાં જરૂર પડતી હોય ત્યાં. આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પેટે હું દર 6 માસે 4,000 રૂપિયા ભરી શકવાની ક્ષમતા ધરાવું છું. બરાબર, આજે નરોત્તમભાઈ છે એ દર 6 માસે 4,000 રૂપિયા ભરી શકવાની ક્ષમતા એમની છે વીમા પ્રીમિયમ તરીકે. બરાબર, એટલે વાર્ષિક સ્વરૂપે ગણવા જઈએ તો વાર્ષિક પેટે 8,000 રૂપિયા ભરી શકે એમ છે. બરાબર, તો 8,000 રૂપિયા જે છે એ વાર્ષિક ભરી શકે. તો આ અંતર્ગત કયો એવો વીમો છે જે કે જેમાં મહત્તમ લાભ આ નરોત્તમભાઈને મળે? બરાબર, એવા લાભો છે એ LIC દ્વારા નરોત્તમભાઈ જણાવવામાં આવશે. પહેલાં આપણે આગળ જોઈએ છેલ્લા ફકરાની અંદર, આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. બરાબર, એમાંથી કોઈપણ એક સારી પોલિસી હશે, આ લિસ્ટ મોકલશે અને પ્રમાણે એમનો એજન્ટ આવશે, કોઈપણ વ્યક્તિ હશે એ સમજાવશે કે વીમા પોલિસીની અંદર તમારી ક્ષમતા પ્રમાણે અને તમે જે કામ કરો છો એ પ્રમાણે તમારા માટે આ પોલિસી સારી છે. બરાબર, એટલે એના માટે સમજાવશે. આપની વિવિધ ભરોસાપાત્ર પોલિસીઓ પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. વિવિધ પોલિસીઓની વિગત આપતું પેમ્પલેટ, બરાબર, એટલે માહિતી જે છે પત્રક જે છે એને પેમ્પલેટને પત્રક કહેવો સામાન્ય રીતે આપણે. હા, એટલે આમાં બધી માહિતી લખી હોય, કેટલું પ્રીમિયમ ચૂકવવાનું છે, કેટલું વ્યાજ મળશે, કેટલું બોનસ મળશે, કેવા કેવા સંજોગોની અંદર આપણને વીમાની રકમ મળશે, બરાબર, વગેરે જેવી પ્રવૃત્તિઓની અંદર લખેલી હોય, સમજૂતી સાથેનું પત્રક મોકલવા વિનંતી. અને જો શક્ય હોય તો એજન્ટ અથવા પ્રતિનિધિને મોકલશો જેથી હું ઝડપથી નિર્ણય લઈ શકું. બરાબર, કોઈ જો વ્યક્તિ રૂબરૂ સમજાવવાવાળો હોય એને કોઈ માહિતી આપે તો આપણને વધુ વ્યવસ્થિત ખ્યાલ આવે, એટલે એ માહિતી લખવાની છે. અને છેલ્લે એના પછી આભાર અને આપનો અવિશ્વાસ. બરાબર, અહીંયા 20 સવાણી જે એમની સહી છે અને નીચે એમનું નામ નરોત્તમ સવાણી આપણે લખેલું છે. બરાબર, તો આ જે પત્ર છે એ વીમા સેવાઓ વીમા દ્વારા જે વિવિધ પ્રકારની વીમાની પોલિસી આપવામાં આવે છે એમાંથી કઈ પોલિસી એમને અનુકૂળ છે એની માહિતી માંગતો પત્ર આપણે લખ્યો છે. બરાબર, હવે વીમા કંપની સામે જે પણ હશે એ એજન્ટ કે પ્રતિનિધિને મોકલી અને એની વિગતો જે છે એ નરોત્તમભાઈ સવાણીને સમજાવશે. બરાબર, આ પત્ર જે છે એ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ અસ્તુ.